नमस्कार मित्रों, आप सौने आओ करू छू केम छो बधा मजामा हसता रहो उत्साह साथे काम करता रहो। आ विडियो में धोरण 10 विज्ञान प्रकरण नंबर 16 नैसर्गिक स्रोतों टकाव प्रबंधन व्यवस्थापन आ पाठ ना आगळना विडियो तमे जोया, लाइक आपी, शेर करा, सब्सक्राइब करा ते बदल आपनो खूब आभार। आ वीडियो में जे पाठना मुद्दा छे तेनी ऊपर आपणे चर्चा करीए। तो आ पाठनी अंदर जे मुद्दा छे पाणीनो संग्रह, पाणीनो संग्रह आपणे वात करीए तो पाणीनो संग्रह शा माटे करवो जोईए। तो पाणीनो संग्रह करवा बाबत એવી છે કે બારે માસ આપણે જરૂરિયાત પૂરતું પાણી મળી રહે, પાણી છે એનો સંગ્રહ કરવાથી ભૂગર્ભ જળ છે એનો જથ્થો છે વધે છે। માત્ર પાણી સંગ્રહ કરવાથી બારે માસની અંદર આપણી પાણીની જરૂરિયાત પૂરી થાય છે એવું નથી, પણ ભૂમિનું બંધારણ છે સુધરે છે, ભૂમિનું ધોવાણ અટકે છે। આ બે બાબત જ નથી પણ સાથે હજી આપણે બાબત લઈએ તો આનીથી સામાન્ય રીતે શું થાય છે તો વનસ્પતિની અંદર વૃદ્ધિ વિકાસ થાય છે, એનું ઉત્પાદન વધે છે અને પ્રાણીઓનું ઉત્પાદન પણ વધે છે। તો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો પાણીનો સંગ્રહ છે જોઈએ છે તો સામાન્ય રીતે વર્ષોથી આપણે કરતા આવ્યા છે। જૂના સમયની અંદર આપણે વાત કરીએ તો એની માટે પાણીના સંગ્રહ માટે કે સંરક્ષણ માટે એક ટીમ બનાવવામાં આવતી, જે ટીમ છે એ પાણીના સંગ્રહ ઉપર જ કામ કરતી હતી। ઘણી બધી પરિયોજનાઓ પણ એ સમયમાં હતી અને ત્યારે પણ આ જ રીતે સંગ્રહ કરવામાં આવતો, ડેમ બાંધવામાં આવતા, ચેક ડેમ બાંધવામાં આવતા, એ બંધ છે બાંધવામાં આવતા, એની પાછળનું મુખ્ય કારણ છે પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળ જે છે એનો જથ્થો વધારવો જેથી કરીને આપણે પાણી મળતું રહે। તો આપણે આગળના સમયની વાત કરીએ તો પૌરાણિક સમયની અંદર 100 કરતાં પણ વધારે આવા એની પાસે નુસ્ખાઓ જેને આપણે કહીએ છીએ કે તુક્કાઓ અજમાવતા હતા, ઘણા બધા પ્રકારના ખાડા કરવા, બંધ બનાવવા, ચેક ડેમ બનાવવા, મોટા બંધ બાંધવા કે ખેત તલાવડી કરવી, આ બધી યોજનાઓ ત્યારે પણ હતી અને આપણી કરતાં વિશેષ હતી। તો આપણે સામાન્ય રીતે દરેક રાજ્યની અંદર જોઈએ તો દરેક રાજ્યની અંદર નામ ભલે જુદા જુદા હોય પણ એની પાછળનો હેતુ તો એક જ છે કે પાણીનો સંગ્રહ કરવો। તો પાણીનો સંગ્રહ છે સામાન્ય રીતે ખાડા કરીને પણ કરી શકાય છે, ચેક ડેમ બાંધીને પણ કરી શકાય છે, બંધ બાંધીને પણ કરી શકાય છે। તો વહેતું પાણી છે એને અટકાવી એક સ્થાને સંગ્રહિત કરી ભૂગર્ભ જળનો જથ્થો વધારવો। તો આપણે અલગ અલગ રાજ્યની વાત કરીએ તો રાજસ્થાનમાં છે પાળા કે મોટા ટાંકા કે નળા બાંધીને છે પાણીનો સંગ્રહ થાય છે, મહારાષ્ટ્રમાં બંધારસ તળાવ કે તાલ તરીકે આપણે ઓળખીએ છીએ, મધ્યપ્રદેશમાં બંધીશ, ઉત્તર પ્રદેશમાં પણ બંધીશ તરીકે આપણે ઓળખીએ છીએ, બિહારની અંદર જાઓ તો અહાર અને પાઇન તરીકે ઓળખાય છે। પણ આનો હેતુ તો એક જ છે, એનો ઉલ્લેખ એક જ છે, તળાવ કે ખાડા કે ચેક ડેમ બાંધવા, નામ ભલે જુદા જુદા હોય। હિમાચલ પ્રદેશની અંદર કુલા, જમ્મુમાં તળાવ છે, તમિલનાડુમાં એરિસ છે, કેરળની અંદર સુરંગ છે, કર્ણાટકમાં કટ્ટા છે, નામ ભલે અલગ અલગ હોય પણ આની પાછળનો હેતુ કે ઉદ્દેશ એક જ છે કે જળ સંગ્રહ કરવો। જળ સંગ્રહ કરવાથી બારે માસ પાણી તો મળે છે જીવન જરૂરી માટે, ઉદ્યોગ માટે, પણ જે ભૂમિ છે એનું બંધારણ સુધરે છે, જીવભાર છે એનું ઉત્પાદન વધે છે, જીવભારનું ઉત્પાદન વધવાને કારણે આપણી જરૂરિયાતો છે એ સંતોષાતી હોય છે। તો આપણે સામાન્ય રીતે આવા જે ખાડા બનાવીએ છીએ કે નાના નાના પાળા બાંધીએ છીએ તો એ પાણી કંઈ બારે માસ રહેતું નથી પણ એની પાછળનો ઉદ્દેશ એક છે, ભલે એ 6 મહિના એને તો 2 મહિના રહે, મહિનો રહે, 15 દિવસ રહે કે 8 અઠવાડિયું રહે, પણ એ પાણી ફેલાતું અટકશે અને ધીમે ધીમે જમીનની અંદર ઉતરશે અને જેને કારણે ભેજ છે બધી વનસ્પતિને મળી રહેશે। આવું કરવા પાછળથી જે ધીમે ધીમે પાણી નીચે ઉતરશે, મચ્છર પણ નહીં થાય। બીજું, જે તળાવમાં કે જે સામાન્ય રીતે મળ
કે પ્રાણીઓના જે મળમૂત્ર અંદર ત્યાં થયેલા હોય અને ગંદકી થાય એવી ગંદકી આમાં થશે નહીં. ધીમે ધીમે શું થશે, પાણી અંદર સંગ્રહ થશે, ભૂગર્ભજળનો સ્તર વધશે, જેને કારણે શું થશે તો ભૂગર્ભજળ છે એનો જથ્થાની અંદર વધારો થશે. આ ફોટાની અંદર આપણે જોઈ શકીએ છીએ તો ભૂગર્ભજળ છે એનો જથ્થો વધે અને બહારના જળ કરતાં આ ભૂગર્ભજળનો જથ્થો જે છે એ વધારે સુરક્ષિત રહેતો હોય છે. તો આપણે વાત કરીએ જળ સંગ્રહની વાત આપણે કરી. હવે આપણે આગળ જઈએ તો આપણી પાસે છે બીજો મુદ્દો, કોલસો અને પેટ્રોલિયમ. હવે કોલસો અને પેટ્રોલિયમ છે એક પ્રકારે જીવભારના સ્વરૂપ જ છે. આપણે અશ્મિ બળતણની વાત કરીએ કે પેટ્રોલિયમ બંને એક જ છે, કોલસો છે ઘન સ્વરૂપ છે, ઓલું પ્રવાહી સ્વરૂપ છે. તો આપણે આઠમા ધોરણથી ભણતા આવ્યા છે, સાતમા ધોરણથી, કે હજારો લાખો વર્ષો પહેલાં પ્રાણીઓના જે મૃતદેહ છે કે વનસ્પતિના જે અશ્મિઓ છે એ ધીમે ધીમે જમીનની અંદર દટાય અને જીવભારના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે જમીનની ગરમીને કારણે, જેને કારણે આ કોલસા કે પેટ્રોલિયમની અંદર રૂપાંતર પામે છે. આ જે જથ્થો છે એ આપણી પાસે મર્યાદિત છે, આનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આની અંદર માત્ર કાર્બન જ નથી, કાર્બનની સાથે સલ્ફર પણ છે, હાઇડ્રોજન પણ છે, નાઇટ્રોજન પણ છે, આ બંધારણ છે અંદર રહેતા હોય છે. આ જથ્થો છે આપણી પાસે મર્યાદિત છે, તો આનો વપરાશ આપણે વિવેકપૂર્ણ કરવો જોઈએ. જો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો ભવિષ્યમાં આ જથ્થો કંઈ મળવાનો નથી. આપણે સામાન્ય રીતે વિચારીએ તો ઉર્જાનો વ્યય અત્યારના એટલો થાય છે ઉદ્યોગો કે વાહનોની અંદર કે પેટ્રોલિયમ છે આવતા 40 વર્ષ સુધી જ મળી શકે એવી શક્યતા છે અને કોલસો છે આવતા 200 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે એવી શક્યતા છે. હવે આ જે કોલસો કે પેટ્રોલિયમનું દહન કરીએ છીએ મિત્રો, ત્યારે આપણે ખ્યાલ છે આની અંદરથી જે વાયુ ઉત્પન્ન થાય છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, નાઇટ્રોજનનું બંધારણ હશે તો નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, સલ્ફરના બંધારણ હશે તો સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થશે. તો આવા વાયુઓ ઉત્પન્ન થાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ જે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ પહેલાં છે, જો વધુ પડતો કાર્બનનું દહન થશે તો શું થશે, તો ગરમીનું પ્રમાણ વધશે. તો ગ્રીન હાઉસ વધવાને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર વધે છે. સલ્ફર ડાયોક્સાઇડ કે સલ્ફર ટ્રાયોક્સાઇડથી હવાનું પ્રદૂષણ થાય છે, એસિડ વર્ષા થઈ શકે છે. તે ઉપરાંત આપણે જોઈએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે ટ્રાયોક્સાઇડ છે જેનાથી આપણે નાઇટ્રિક એસિડ થાય તો એસિડ વર્ષા થાય, જમીન છે એ ખરાબ થાય છે અને એ નુકસાન કરતા છે. તો આ જે દહન કરીએ છીએ જેનો ઉપયોગ છે બહુ મર્યાદિત કરવો જોઈએ, વિવેકપૂર્ણ કરવો જોઈએ. આ આપણે આગળના વર્ષોથી ભણતા આવ્યા છીએ. હવે આપણી પાસે વિકલ્પો એવા છે, એક લાભ કરતા છે, એક નુકસાન કરતા છે. તો એ વિકલ્પોની જો આપણે વાત કરીએ મિત્રો, તો દાદરા ચડીને ઉપર જવું કે લિફ્ટનો ઉપયોગ કરો એ તમારી ઉપર છે. જરૂરિયાત મુજબ ટ્યુબલાઇટ, ફ્રીજ, ટીવી, એસી જરૂરિયાત મુજબ ચાલુ બંધ કરવા એ તમારી માટે છે. તો તમારે કરવું કે ન કરવું એ વિકલ્પ છે એક પ્રકારનો. નજીકનો સ્થળ હોય તો ચાલીને જવું સાયકલ લઈને કે વાહન લઈને એ તમારી પર નિર્ભર. તો આવા ઘણા બધા જે બાબતો છે કે ઉર્જાની બાબતમાં જોઈએ તો પ્રેશર કુકરનો ઉપયોગ કરવો કે તપેલી ખુલ્લી રાખીને રસોઈ બનાવી એ નિર્ભર છે આપણી ઉપર કરતું હોય છે. કઈ રીતે વધુમાં વધુ ઉર્જાની બચત થાય તો એ શક્ય ના. હવે જો આ ઉર્જા છે એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો વૈકલ્પિક ઉર્જા છે આપણે નત નવી શોધવી પડશે અને એ જ્યાં લગી પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે આ ઉર્જા ઉપર તો આપણે નિર્ભર છીએ જ. તો આપણે આ ઉર્જા જે છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આપણે લાંબા સમય સુધી છે આનો ઉપયોગ કરી શકીએ, ભાવિ પેઢી માટે પણ આનો ઉપયોગ રાખી શકશું, પર્યાવરણ છે એ પ્રદૂષિત રહિત થઈ શકશે. તો આપણે પરંપરાગત જે ઉર્જા છે, ઉર્જા સ્ત્રોત છે એનો વધુ પડતો ઉપયોગ ન કરીએ અને આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરતા શીખીએ તો આપણે ઘણો બધો ફાયદો થશે અને જેને કારણે પર્યાવરણ છે એ પ્રદૂષણ મુક્ત રહી શકે. તો આ જે છે એ બાબત ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનમાં
વિહંગાવલોકનના કરીને વાત કરીએ તો ઉપર છેલ્લી નજરની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે વિહંગાવલોકન એટલે કે પક્ષીની નજરે આપણે જોઈએ ઉપરથી એવી સામાન્ય બાબત આપણે જોઈએ તો આપને ખબર છે કે સૃષ્ટિ ઉપરનો દરેક મનુષ્ય છે એ પોતાનો સ્વાર્થ સાથે છે, જેના કારણે એ પોતાનો સ્વાર્થ પોતાના લાભ માટે અન્યને નુકસાન કરે છે. તો આ વસ્તુથી આપણે જાણ કે અવગત રહેવું ન જોઈએ. આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે આ લાભ ઉઠાવશું, પર્યાવરણને કેટલું નુકસાન થાય છે, કે આવતી પેઢી માટે પર્યાવરણ છે સુરક્ષિત રહેશે. તો આ પ્રશ્ન દરેક વ્યક્તિને પોતાનો લાભ કે સ્વાર્થ જોતી વખતે પહેલો કરવાની જરૂર છે. બીજું, આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય અને વધુ ફાયદો મેળવી શકીએ એવા કોઈ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે પર્યાવરણ છે પ્રદૂષિત રહિત રહી શકે, પ્રદૂષણ મુક્ત રહી શકે, પર્યાવરણ છે એ સ્વચ્છ રહે, હવા પાણી કે ભૂમિનું પ્રદૂષણ ન થાય, અવાજનું પ્રદૂષણ ન થાય, તો એ બાબત પણ ધ્યાન રાખવી જોઈએ. જો આવી નાની નાની બાબતો આપણે ધ્યાન રાખશું મિત્રો, અને આપણો સ્વાર્થ જ માત્ર નહીં જોઈએ, તો આપણે આપણી આવતી પેઢી માટે પર્યાવરણ છે સુરક્ષિત રાખી શકશું. તો આપણે એક જ હેતુથી ચાલવાનું છે, માત્ર આપણે આપણા સ્વાર્થ કે લાભ માટે છે, પર્યાવરણ કે અન્ય કોઈને નુકસાન ન પહોંચે એ પહેલી કાળજી રાખવાની છે. બસ આ સાથે આ પાઠ છે અહીં સમાપ્ત કરીએ છીએ. બસ સાથે રહો અને આપણે આગળના દોર ચલાવતા રહીએ. બસ હસતા રહો અને ઉત્સાહથી કામ કરો. જય હિન્દ.